नमस्ते बाळ मित्रों, राजंश विद्या संकुल ऑनलाइन टीचिंग क्लास में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 4 मां पाठ 8 रिया पहुंची मामा ने घेर विषे चर्चा करीशुं। आ अगाउ आपणे पाठ 7 सुधी चर्चा करी हती। पाठ 6 अने 7 ए रियाना जे भाग हता एनो आ ત્રીજો ભાગ છે, રિયા પહોંચી મામા ને ઘેર। તો ચાલો જોઈએ પાઠ 8। ચક્રણ 8 રિયા પહોંચી મામા ના ઘેર। બાળકો, અહીં 29 મે રાત્રિમાં અને 10 કલાક 25 મિનિટે શું થયું તે દેખાડ્યું છે। અહીંયા ખાસ ધ્યાન રાખજો, તારીખ 29 મે રાત્રિ અને અને વાગ્યા કેટલા, 10 કલાક ને 25 મિનિટ। તો ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા। મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા। મામાની સાથે શ્રીલ અને આર્નો પણ આવ્યા હતા, તે મારા મામાના છોકરાઓ હતા। જો બાળકો, ટ્રેનની લાંબી યાત્રા થઈ પછી અમે વાપી પહોંચાઈ ગયા, કે જ્યારે ટ્રેનની લાંબી યાત્રા થઈ ત્યારે રિયાનું કુટુંબ મામાના ઘેર પહોંચ્યા। હવે મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી રિક્ષા ન કરવી પડી, પરંતુ મામા અમને લેવા આવ્યા અને મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા। બાળકો, શ્રીલ અને આર્નવ તે બંને રિયાના મામાના છોકરા છે। મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા। અમે એકબીજાને ભેટી પડ્યા। હવે અહીં છે, એક સ્ટેશનથી બે રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા। મને ખૂબ જ ઊંઘ આવતી હતી, હું તો ઊંઘી ગઈ। થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી। મમ્મી, પપ્પા નાઈને તૈયાર થઈ ગયા હતા, હું અને હિમાક્ષ પણ નાઈને તૈયાર થઈ ગયા, એટલે કે સવારે બરાબર। બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું, એવી રીતે મામાએ કહ્યું। એટલે કે મામાએ કહ્યું કે બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું। હવે અમે દમણ જવા તૈયાર થયા। મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું, એટલે અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા। ત્યાંથી અમે બસમાં બેસીને દમણ જમ્પોર બીચ પહોંચ્યા। બીચ પર તો ખૂબ જ ભીડ હતી, લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા, કેટલાક લોકો હોડીમાં બેસી દરિયામાં ફરતા હતા, કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા। બાળકો, તમે કોઈ દરિયામાં ગયા છો? જો હા, તો તમે જોયું હશે ત્યાં થોડાક લોકો ઘોડા કે ઊંટમાં બેસીને સવારી કરતા હોય છે। નાના નાના બાળકો તો દરિયા કિનારે ભીની માટીના રેતીના ઘર બનાવે છે, પછી અને બીજા બધા લોકો, બીજા નાના બાળકો દરિયામાં નાહે છે અને બીજા લોકો દરિયા કિનારે બેસીને મજા માણે છે। તો નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા, મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી। હું, હિમાક્ષ, ક્રિશ્રીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા અને અમને રેતીમાં રમવાની ખૂબ મજા આવી। એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા। અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી। પહેલાં તો મને હોડીમાં બેસતા ખૂબ ભીખ લાગતી હતી, હું મમ્મીની પાસે બેસી ગઈ। દરિયાની મુસાફરી કરવાની તો ખૂબ જ મજા આવી। પછી અમે ઘોડે સવાર અને ઊંટ ગાડી પણ કરી, એટલે કે હું પહેલી વખત ગઈ હતી, એટલે મને પહેલા તો દરિયામાં હોડીની સફર કરવા તો ખૂબ જ ડર લાગતો હતો, તેમાં હોડીમાં બેસતા બીક લાગતી હતી, તેથી હું મમ્મીને પાસે જઈ બેસી ગઈ અને પછી દરિયાની મુસાફરી કરવાની તો ખૂબ મજા આવી। પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી,
અને ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો. હવે સાંજ પડવા આવી. સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. આકાશ રંગબેરંગી દેખાતું હતું. અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા. બાળકો, અહીં જેમ તમને ચિત્ર દેખાય છે તે સૂરજનું છે અને પછી દરિયો છે. એવું લાગે છે ને કે જાણે કે સૂરજ આથમતો પાણીમાં દરિયામાં ડૂબે છે. અંધારું થઈ ગયું. અમે મામાના ઘેર પાછા આવ્યા. મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદ દોસ્તો આજ કે ઇસ વિડિયો મે હમ લોગ એસે ગઈ. ચાલ હવે આપણે પ્રશ્નો જોઈએ. તો નંબર 1, મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ બે રિક્ષા કરવી પડી હશે? વિચારો અને લખો. તો ઉત્તર, તો જો વાપી રેલવે સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા રિયાના મામા તથા તેમના બે પુત્રો આવ્યા હતા. ગાંધીધામથી રિયાનું કુટુંબના 4 વ્યક્તિઓ હતા અને આમ કુલ 7 વ્યક્તિઓ થયા. એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ 7 વ્યક્તિઓને બેસાડી ન શકાય. તેથી મામાના ઘેર જવા રિયાના કુટુંબને 2 રિક્ષા કરવી પડી. હવે છે, તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ? બાળકો, તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? હા, તો કઈ કઈ જગ્યાએ તે તમારે જાતે લખવાનું છે. જો હું ગઈ છું, તમે ક્યાં ગઈ છો? હું ત્યાં બોલું છું. ઉત્તર, હા, અમે ગયા. અમે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. સોમનાથ અને ચોરવાડ દરિયા કિનારે પણ ફરવા ગયા હતા. ચાલો હવે આગળ જોઈએ. તો અહીં છે, દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી? ઉત્તર, દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? તો ઉત્તર, જો બાળકો, રિયાએ ગાંધીધામથી તારીખ 28 મેના રાત્રે 9:15 એટલે કે 9:15 વાગે ટ્રેનમાં મુસાફરીની શરૂઆત કરી હતી અને તેઓ તારીખ 29 મેના રોજ સવારે 10:25 મિનિટે વાપી સ્ટેશન પર ઉતર્યા. આમ રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કુલ 13:10 થયા. હવે આગળ, તો કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે? તેમના નામ લખો. તો ઉત્તર, બસ, ટ્રેન, હોડી, ઉડન ખટોલા, સ્ટીમર, વિમાન અને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે. હવે અહીં છે, ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા માટે ટિકિટ લેવાની જરૂર પડે છે. તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો. તો બાળકો, આપણે સિનેમાઘર, સરકસ, નાટક, પ્રાણી સંગ્રહાલય, સાયન્સ સિટી, જાદુનું શો, વસ્તુ સંગ્રહાલય, પ્રાચીન મહેલ, કેટલાક મોટા શહેરમાં ગાર્ડન, રિવરફ્રન્ટ, પછી ફ્લાવર શો વગેરેમાં જવા માટે ટિકિટ લેવાની આપણે જરૂર પડે છે. હવે આગળ, અહીં આપેલ ટ્રેનની ટિકિટને જુઓ, ટિકિટના ચિત્રને જુઓ. નીચેની માહિતી ટિકિટમાંથી શું? બાળકો, અહીં તમને એક ટિકિટ આપેલી છે. બાળકો, આ ટિકિટ એકદમ ધ્યાનથી જુઓ, બરાબર? આપણે એના આધારે પ્રશ્નો પણ લેવાના છે. તો બાળકો, ધ્યાનથી જોઈ હતી ને ટિકિટ? ચાલો હવે આપણે આ પ્રશ્નોના ઉત્તર આપીએ. અહીંયા છે ટ્રેન નંબર 9037 એટલે કે 9037, બરાબર? હવે આપણે આગળ જોઈએ. તો મુસાફરી ચાલુ થવાની તારીખ? તો 24 તારીખ
બાર મહિના અને 2018 હવે આગળ તો ડબ્બા અને બેઠક નંબર તો A1 21 21 એન્ડ 22 અને 23 ભાડું એટલે કે ટિકિટના પૈસા તો 2578 તો 25,781 રૂપિયા હવે અંતર એટલે કે કિમીમાં બરાબર કિમીમાં અંતર તો 643 કિમી કેટલા વ્યક્તિઓએ મુસાફરી કરી 3 આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે આ ટિકિટ 2 પુરુષો અને 1 સ્ત્રી માટે છે હવે અહીંયા છે રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે આ ઉપરાંત સ્ટેશનો ટ્રેન કયા સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે કાપેલું અંતર વગેરેની વિગત આપી છે આપણે રેલવે સ્ટેશનથી રેલવે સમયપત્રક ખરીદીએ છીએ બરાબર બાળકો હવે છે રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલી છે તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો બાળકો અહીં એક પોસ્ટર આપેલું છે જે તમારે આખું ધ્યાનથી વાંચી લેવાનું છે બાળકો તમે ધ્યાનથી વાંચી લેજો અને પછી આપણે આગળ પ્રશ્નો જોઈશું તો ચાલો પ્રશ્ન જોઈએ તો નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો તો ગાંધીધામ તો અહીંયા છે ગાંધીધામ તો એ 20:55 કલાકે પછી છે અમદાવાદ તો એ 2:35 કલાકે પછી છે સુરત તો એ 7 કલાકે હવે અહીંયા પોસ્ટરમાં આપેલ એવા સ્ટેશનના નામ ઉપર બોર્ડ કરો કે જે રિયાની ડાયરીમાં લખેલ છે બાળકો તો તમારે તો આપણે જોયું આગળ કે રિયાની ડાયરીમાં આપણે જોયું કે શું શું લખેલું છે તો એમાં ગાંધીધામ સામખિયાળી અમદાવાદ નડિયાદ વડોદરા સુરત વલસાડ ને આટલા સ્થળો ઉપર તમારે વર્તુળ કરવાનું છે બરાબર ચાલો હવે આગળ જોઈએ તો અહીં છે ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી કેટલા કલાકે ટ્રેન ભુજ સ્ટેશનથી ઉપડી હતી 19:50 કલાકે ચાલો આગળ જોઈએ તો નંબર 2 ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું ઉત્તર તેને ભુજથી ગાંધીધામ પહોંચતા 58 કિલોમીટરનું અંતર કાપ્યું પછી નંબર 5 મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી તો ઉત્તર મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી ચાલો હવે અહીંયા ફિયોનો ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો જો બાળકો ફિયોના ઉતરી ગઈ ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો તો ફિયોના ટ્રેનમાંથી ઉતરી ગઈ ત્યારબાદ રિયાને વાપી પહોંચતા 6:38 લાગી તો ગણતરી જો બાળકો 10:45 ઓછા આપણે 3:47 કરશું તેથી આપણો શું ઉત્તર હશે 6:38 તેથી હવે અહીં છે ફિયોના અને રિયાએ કેટલા કિમીની મુસાફરી સાથે કરી બાળકો અહીંયા ફિયોના અને રિયાએ કેટલા કિમીની મુસાફરી સાથે કરી એટલે કે રિયાની મુસાફરી નથી પૂછી પણ રિયા અને ફિયોનાએ કેટલા કિમી સુધી મુસાફરી સાથે કરી તે પૂછ્યું છે તો જો બાળકો ફિયોના અને રિયાએ ગાંધીધામથી નડિયાદ સુધી મુસાફરી સાથે કરી એટલે 347 કિલોમીટર મુસાફરી સાથે
કરી જો બાળકો એના માટે આપણે 405 ઓછા 58 કરશું તેથી ઉત્તર આવશે 347 કિમી હવે અહીં છે રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિમી મુસાફરી કરી તો ઉત્તર રિયાએ ટ્રેન દ્વારા બાળકો તમે પ્રવાસે અથવા રેલવે માર્ગ ની મુસાફરી કરવા જાઓ તો એમાં તમને ડાયરી લખવી ગમશે તો હા મને તો ડાયરી લખવી ગમશે